મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે બધા કેમ છો? તમે ખુશ છો ને? તમે સારા છો ને? શું તમે આનંદિત છો? તમે પ્રસન્ન થશો તો પ્રભુ પણ પ્રસન્ન થશે. શું તમે જાણો છો આનંદિત થશો તો શું થશે? ગીતશાસ્ત્ર 37:4 વચનમાં જુઓ, યહોવા સાથેના તારા સંબંધોનો આનંદ માણ, ખાતરી રાખ કે તારા હૃદયની ઈચ્છાઓ તેના દ્વારા પૂર્ણ થશે. તમારા હૃદયમાં ઘણી બધી ઈચ્છાઓ છે. તમે ઘણી વસ્તુ માટે પ્રાર્થના કરો છો. શું તમે કોઈની જાણ વગર ગુપ્ત રીતે પ્રાર્થના નથી કરતા? તેના વિશે કેવળ તમને ને પ્રભુને ખબર છે. જો આપણે બધાને કહીએ તો તેઓ સમજી શકે તેમ નથી. તેઓ તમારી ઠેકણી અથવા ઉપવાસ કરશે, અને તેથી તમારા હૃદયમાં તમે પ્રભુને અમુક વસ્તુઓ વિશે કહો છો. તે તમારું ગુપ્ત જીવન છે. તે કુટુંબિક લગતી બાબતો અથવા અંગત જે બાબતો છે, તે તમારા અને પ્રભુના વચ્ચેનો વ્યક્તિગત એક સંબંધ છે. તમે કંઈક વિશે પ્રાર્થના કરો છો. તમે પરેશાન છો કે હજી સુધી તે પૂર્ણ થયું નથી. પ્રભુ કહે છે તમને તમારા હૃદયની ઈચ્છાઓ પૂર્ણ કરવામાં આવશે. જાણો છો ક્યારે? તમારે પ્રભુમાં આનંદ કરવો જોઈએ. હંમેશા ઉદાસ રહેવું આ શું એક જીવન છે? કેટલી મુશ્કેલી છે. પ્રભુ કંઈ નથી કરતા. આમ પ્રાર્થના કરશો તો પ્રભુ ચમત્કાર નહીં કરશે. તમારે પ્રભુમાં આનંદ કરવો જોઈએ. તમે લોકો હંમેશા ખુશ રહો, આનંદિત રહો માટે અમે ઘણી બધી મહેનત કરીએ છીએ, અલગ અલગ જગ્યાએ જઈએ છીએ, આ વિડીયો રેકોર્ડ કરીને અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. તમે સમજો છો ને? અમે લોકો એક રૂમમાં બેસીને, સ્ક્રીન સામે બેસીને અમે બોલી શકીએ છીએ ને? અમે કેમ નથી કરતા? પ્રભુએ કહ્યું, જ્યારે મારા લોકો જુદી જુદી જગ્યાઓ જોશે ત્યારે તેઓ ખુશ થશે, આનંદિત થશે. તેથી તમે કુદરતી વાતાવરણમાં જઈને પ્રભુના વચનનો પ્રચાર કરો, આમ પ્રભુએ કહ્યું. અને એટલા માટે અમે પ્રયત્ન કરીને આ બધું કરીએ છીએ. પછી તમે આ બધું જોઈને આનંદિત થાવ છો ને? આ બધી જગ્યાને જુઓ, કેટલી સુંદર અને ફળદ્રુપ છે. વિવિધ વિવિધ વૃક્ષોને તમે અહીં જોઈ શકો છો ને? જુઓ, તેના કલર અલગ છે. થોડા દિવસોમાં તેના રંગ બદલાઈ જશે. એટલે તમે જુઓ, ફુવારા છે, પછી ધોધ છે, વૃક્ષો છે, પર્વતો છે, પછી તળાવો છે, નદીઓ છે. પ્રભુએ શું બનાવ્યું તમે જોશો તો આપણું હૃદય આનંદિત થશે. સૃષ્ટિકર્તા દેવાના પછાડી છે જાણીએ તો, તેના વિશે વિચારીએ તો હજુ આનંદ આવશે. જો તમે પ્રભુની સ્તુતિ કરો અને તેનો આનંદ કરો તો તમે પ્રભુમાં આનંદ કરશો. કેટલાકને પાપ કરશે તો આનંદ મળશે, પીએ ત્યારે આનંદ, ધૂમ્રપાનનો એક આનંદ, આંખોની વાસના પૂર્ણ થશે ત્યારે એક આનંદ. શું તેઓ ટકી રહેશે? નહીં રહેશે. તે થોડા દિવસોમાં દૂર થશે, થોડા સમયમાં જતી રહેશે. એટલે તમારે પ્રભુમાં આનંદ કરવો જોઈએ કે ઈશુ હંમેશા મારી સાથે છે, હું તેની સાથે છું, તે મને હંમેશા ખુશ રાખે છે. જો તમારા મનમાં આ આનંદ રહેશે તો તમારા હૃદયમાં જે પણ ઈચ્છાઓ છે તે પ્રભુ જલ્દીથી પૂરી કરશે. મોટેથી બોલવાની જરૂર નથી. મેં ઘણી વખત જોયું છે, હૃદયમાં જ વિચારશે અને પ્રભુ તેને પૂર્ણ કરશે. જ્યારે તમે પ્રભુમાં આનંદ કરો છો, તમે એક વાત જાહેર કરો છો. શું છે જાણો છો? તમે તેમનામાં એક દ્રઢ વિશ્વાસ કરો છો. જો તમે ઉદાસ છો, તમે તેના પર શંકા કરો છો, તમે તે બતાવો છો. એટલે પ્રભુ કહે છે કે સદા આનંદ કરો, પ્રભુમાં આનંદ, હું તમારામાં આનંદ કરું છું, તમે મારી સાથે છો. આ રીતે સ્તુતિ કરવાનો પ્રયાસ કરો, આનંદથી કહેવાનો પ્રયત્ન કરો. તમે તમારા મનમાં જે વિચારો છો તે તમે પૂર્ણ થતા જોશો. સાચું બોલો છો? અનુભવ કરવા ચાહો છો? શું પ્રભુને જોઈને કહેશો, હે પ્રભુ, હવેથી હું દુઃખી રહીશ નહીં, હવેથી હું પરેશાન થઈશ નહીં, હું તમારામાં પ્રસન્ન રહીશ, મારા માટે મૃત્યુ પામીને સજીવન થયેલા ઈશુ મારી સાથે છે, તમે મારી સાથે છો તો તે પૂરતું છે, હું તમારામાં આનંદ કરું છું, હું મારા હૃદયમાં જે પણ ઈચ્છો છો તે બધું તમે જોઈ રહ્યા છો, તમે તેને પરિપૂર્ણ કરશો, તમે આજે તમે મને તે આપશો, હું વિશ્વાસ કરું છું ઈશુના નામમાં. આમેન, આમેન.